ચારણ છોડજે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. અત્યારે બનાસકાંઠાના 51 શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાની પરિક્રમા ચાલી રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ અને ધારાસભ્યો બધા જ માં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ યાત્રાની સુંદર તસવીરો નેતાઓએ શેર કરી છે, જેમાં મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી બધા ભક્તિના તાલે રંગાયા હતા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. મુખ્યમંત્રી સહિત મંત્રી અને ધારાસભ્યો માં અંબાજીની મુલાકાતે ગયા હતા, જ્યાં અંબાના નામના નારા લગાવ્યા હતા અને માના દર્શન કર્યા હતા. મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો, જ્યાં બધા જ મંજીરા વગાડતા અને સરસ મજાના ગીતો ગાતા દેખાયા હતા. 330 પગથિયા પણ બધા જ નેતાઓ ચડ્યા અને પરિક્રમા કરી હતી. એ દ્રશ્યો ખૂબ સુંદર લાગતા હતા, જ્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે જ વિધાનસભાના અધ્યક્ષ બધા જ ભજનો ગાતા હતા અને આરતી કરતા હતા. તો એ દ્રશ્યો પર પહેલા નજર કરીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડજે, તેને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડજે, તેને મને માયા લગાડી રે, અરે એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. આ બીજા વર્ષે અંબાજીમાં પરિક્રમાનું આયોજન થયું છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અંબાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે. સાથે જ અંબાજી ગબ્બર પર 4 કિલોમીટર સુધી વધુ ગોળાદમાં 400 સીડીઓ પર અલગ અલગ 11 લાખ દીવા મૂકવામાં આવ્યા છે. તો અત્યારે આખું અંબાજી દીવાના પ્રકાશે ઝગમગ થઈ રહ્યું છે. આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.